શાસ્ત્રી પાસે દાખલો અફાડ થશે. શાસ્ત્રી પાસે કહ્યું મોક્ષ ગુણાતી હું છું એવા ભાવથી અક્ષર એ સનાતન સૌમાં વ્યાપક છે. કોનો વ્યાપક છે? સુખમય મૂર્તિ સ્વરૂપે મહારાજ. પણ વ્યાપક કોણ છે? ગુણાતી. તો આપણે પોતાની જાતને શું માનવાનું? અક્ષર બ્રહ્મ છું, મોક્ષર બ્રહ્મ છું. સન જે મારા માટે પૃથ્વી વિચરણ કરી રહ્યા છે, મારા માટે ધ્યાનની નારાયણનું સ્વરૂપ છે. એવા ભાવથી આપણે ભજન કરતા 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 આપણી જિંદગીને સફળ બનાવવાની છે. હવે પછી એના ટાયરા બંધ કરી દેજો. નવા અક્ષર શોધવા હોય, નવા પુરુષોત્તમને શોધવા હોય, દરેક ઘરે જતા રહેજો. હું અક્ષર શાંતિ આપણા માટે ધ્યાનની સ્વરૂપ મેટરેન્સ. સીધી સાધી વાત છે. બીજા અક્ષર બ્રહ્મને શોધવાના નથી. હું અક્ષર બ્રહ્મ છું. સંતે મારા માટે ધ્યાનને પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ છે. એવા ભાવથી આપણે ભજન બધા કરી લેવાનું છે. સમજ પડી? જજુ બરાડો પાડું. હું અક્ષર કોણ? અક્ષર બ્રહ્મ. બધા જ આપણે બેઠા બધા જ આપણામાં કોણ વ્યાપક છે? અક્ષર બ્રહ્મ. અંતર્યામી પણ ભગવાન સ્વામિનારાયણ વ્યાપક છે. દુનિયાના કોઈ પણ જીવ માટે અનંત બ્રહ્માંડમાં જીવો છે એમાં વ્યાપક છે અક્ષર બ્રહ્મ. અને કર્મ ફળ પ્રદાતા મૂર્તિ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ વ્યાપક છે.